વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસ માટે પ્રવાસે આવી રહ્યા છે. છેલ્લી ઘડીએ બદલાયેલા કાર્યક્રમ મુજબ 30મીએ સવારે 9:45 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા બાદથી તેમનો બે દિવસીય કાર્યક્રમ ભરચક અને વ્યસ્ત છે. કેવડિયામાં મોદી 17 જેટલા પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે. પીએમ મોદી શનિવારે 30 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મ જયંતિએ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભાવાંજલિ અર્પણ કરવાના છે. તે પહેલા દિવંગત કેશુબાપા પરિવારને સાંત્વના આપવા 30મીએ ગાંધીનગર જશે. પીએમ દિવંગત મહેશ નરેશ કનોડિયાના પરિવારોને પણ મળવા જશે. દેશના પીએમ મોદીનું આગામી 30 ઓક્ટોબરે 2020ના રોજ બપોરે કેવડિયા ખાતે આગમન થશે. બાદ તેઓ સૌથી ઝડપભેર પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી, હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ વિવિધતામાં એકતાના પ્રતિક સમૂહ એકતા મોલ, સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેક્સ ગાર્ડનની મુલાકાત લઈ તેનું લોકાર્પણ કરનાર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બાંધવામાં આવેલ જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેથી જેટ્ટી સુધીની 40 મિનિટની રાઈડમાં બેસતા પહેલા અન્ય 9 પ્રોજેક્ટના લોકાર્પણનું તકતીનું અનાવરણ કરશે, જેમાં જેટ્ટી અને બોટિંગ એકતા, ફ્રૂઝ નેવિગેશન ચેનલ, નવો ગોરા બ્રિજ, ગરુડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઇકો ટુરિઝમ, સરકારી વસાહતો, બસ બે ટર્મિનસ તથા હોમસ્ટે પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. 4 નવા પ્રોજેક્ટ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ, ગવર્નન્સ ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, એસઆરપી ક્વાર્ટર્સ તથા કેવડિયાની આજુબાજુ 5 ગામોના અસરગ્રસ્તોને વસાવવા માટે તમામ પાયાની સુવિધાઓ સાથેની 400 મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાન્યાસ પણ મોદીના હસ્તે થનાર છે. કેવડિયા હવે 1 અબજ લાઇટોથી ઝરહરી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના લગભગ 25 ચોરસ કિલોમીટર વિસ્તારમાં કાયમી ધોરણે સજાવવામાં આવેલ ડેકોરેટિવ લાઇટિંગ તથા સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઇન કરાયેલ ડેકોરેટિવ લાઇટિંગનું માનનીય વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે. 31 ઓક્ટોબર 2020ના રોજ રાષ્ટ્રીય એકતા પરેડમાં ઉપસ્થિત થતા પહેલા વડાપ્રધાન આરોગ્ય વનની મુલાકાત લેશે. આરોગ્ય વન જે વિશિષ્ટ પ્રકારનું ગાર્ડન છે, જેમાં માનવ શરીર અને ચેતનાનું સાતત્ય જળવાઈ રહે તે પ્રકારની ખાસ ડિઝાઇન કરવામાં આવેલ છે. ત્યારબાદ વડાપ્રધાન દેશમાં સૌ પ્રથમ એવા સીપ્લેન દ્વારા કેવડિયાથી અમદાવાદ પ્રસ્થાન કરવા માટેના તરાવ નંબર 3ના વોટર ડ્રમનું ઉદ્ઘાટન કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ પ્રવાસીઓ માટે આકર્ષણ સમાન પ્રોજેક્ટને ખાસ મિશન મોડ 3 રેકોર્ડ સમયમાં દિવસ રાત કામ કરી પૂર્ણ કરવામાં આવેલ છે અને સ્થાનિક વિસ્તારના યુવાનો અને મહિલાઓ સહિત 3000 કુટુંબને રોજગારીની તકો ઊભી થયેલ છે. કેવડિયા સંકલિત વિકાસ હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ 16 કિલોમીટરની ત્રિજ્યામાં ખાસ કરીને આદિવાસી વિસ્તારને પરોક્ષ રીતે વર્ષ 2020-22 દરમિયાન 9000 કરોડ રૂપિયાનો લાભ થશે. પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન તથા ખાતમુહૂર્ત થનાર પ્રોજેક્ટની વિગતો જંગલ સફારી, સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્ક, વિશ્વમાં રેકર્ડ સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી 375 એકરમાં અને 7 જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલ સ્ટેટ ઓફ આર્ટ ઝૂઓલોજિકલ પાર્ક છે. જંગલ સફારીમાં પ્રવાસીઓને દેશના અને વિદેશના કુલ 1100 પક્ષીઓ અને 100 પ્રજાતિઓના પ્રાણીઓનો જોવાનો આનંદ માણે છે. આ જુદા જુદા 29 પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા 2 જીઓડેસિક ડોમેવો એરિયાનો સમાવેશ છે, જેમાં પ્રવાસીઓ પોતાની આજુબાજુ ઉડતા પક્ષીઓ જોવાનો રોમાંચ માણે છે. જંગલ સફારી પ્રોજેક્ટમાં પ્રવાસીઓ ખાસ કરીને બાળકો પણ પક્ષીઓ અને નાના પ્રાણીઓને અડી અને રોમાંચ અનુભવ કરી શકે તેવો પેટિંગ ઝોનનો સમાવેશ છે. પેટિંગ ઝોનમાં મકાઉ, કોકોટુ, પરિશિયન, બિલાડી, સસલાઓ, ગુનિયા, પીઘ, નાનો અશ્વ, નાના ઘેટા અને બકરા, ટર્કી અને ગીજનો સમાવેશ છે. અહીં કાફટેરિયામાં સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા મહિલાઓને રોજગારી મળે છે અને આદિવાસી સ્થાનિક વિસ્તારના વ્યંજનોનો સ્વાદ મારે છે. એડવેન્ચર ટુરિઝમ માટે આદર્શ સ્થળ છે, જેમાં ગુજરાતનું એકમાત્ર રિવર રાફ્ટિંગ ઉપલબ્ધ છે.
45 કિલોમીટર લંબાઈ અને 9 રેપિડ ધરાવતું આ રિવર રાફ્ટિંગ યુવાનો માટે રોમાંચક અનુભવ છે. ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આરોગ્ય વન 70 એકરમાં પથરાયેલું છે. આરોગ્ય વનમાં યોગ આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવેલ છે. 380 પ્રજાતિના જુદા જુદા 500,000 વૃક્ષો વાવવામાં આવેલા છે. આરોગ્ય વનમાં કમળ, તરાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટિયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન સ્થળ, ઇન્ડોર પ્લાન્ટ, સેક્શન, ડિજિટલ ઇન્ફોર્મેશન સેન્ટર, સોવિનિયર શોપ, કાફટેરિયા વગેરેનો સમાવેશ થાય છે. વધુમાં આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના ડોક્ટર અને નિષ્ણાત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચર થેરાપીનો પ્રવાસીનો લાભ મળે છે. જીટી અને એકતા ક્રુઝર. પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે ત્યારે નર્મદા નદીમાં બોટિંગ દ્વારા સાતપુડા તથા વિદ્યાચાર પર્વતમાળાની હરિયાળીનો આનંદ મળે તે હેતુથી ફેરી બોટ સર્વિસ એકતા ક્રુઝ પ્રોજેક્ટ કરવામાં આવેલ છે. એકતા ક્રુઝ દ્વારા પ્રવાસીઓ 100 કિલોમીટર સુધી અને 40 મિનિટ બોટિંગનો આહલાદક આનંદ મેળવે છે. એકતા ક્રુઝની લંબાઈ 26 મીટર અને પહોળાઈ 9 મીટર છે અને 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે. આ ફેરી બોટ સર્વિસ માટે શ્રેષ્ઠ ભારત ભવન ખાતે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જેટ્ટી બનાવવામાં આવેલ છે. ચેનલ નર્મદા નદીમાં શ્રેષ્ઠ ભારત ભવન તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે ફેરી બોટમાં આવાગમન માટે કરવા માટે 7 કિલોમીટર લંબાઈમાં 60 મીટર પહોળી અને 25 મીટર ઊંડી નેવિગેશન ચેનલ બનાવવામાં આવેલ છે. આ ચેનલ બનાવવા માટે અંદાજે 500,000 ઘનમીટર હાર્ડ રોકનું ખોદકામ કરવામાં આવેલ છે. ગરુડેશ્વર વિયર. સરદાર સરોવર ડેમમાં જળ વિદ્યુત મથકના રિવર્સેબલ ટર્બાઇનના સંચાલન માટે નીચેવાસમાં તળાવનું નિર્માણ કરવા માટે ગરુડેશ્વર વિયર બનાવવામાં આવેલ છે. ગરુડેશ્વર વિયર નર્મદા ડેમમાંથી 12.10 કિલોમીટરની નીચેવાસમાં આવે છે. ગરુડેશ્વર વિયરની લંબાઈ 709 મીટરના સ્પીલે સાથે કુલ 1,218 મીટર છે. વિયરની સંગ્રહ શક્તિ 87.20 મિલિયન ક્યુબિક મીટર છે. ગરુડેશ્વર વિયરમાં 9 મેગાવોટ જળ વિદ્યુત ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. ગોરા ગામ નજીક નર્મદા નદી પર લો લેવલનો કોઝવે ગરુડેશ્વર વિયરના કારણે ડૂબમાં આવતો હોવાથી નવો ગોરા બ્રિજ બનાવવામાં આવેલ છે, જેમાં મુખ્ય ભાગની લંબાઈ 920 મીટર છે અને એપ્રોચિજની લંબાઈ 1.6 કિલોમીટર છે. આ બ્રિજમાં વાહનોની સરળતાથી અવર જવર માટે 4 લેન કરવામાં આવેલ છે. ગોરા બ્રિજ સરદાર સરોવર ડેમથી 100.30 કિલોમીટર નીચે વાસમાં આ બ્રિજ કેવડિયાથી રાજપીપરા રસ્તા સરકારી વસાહતો. સરદાર સરોવર નર્મદા નિગમના કર્મચારી ઇજનેરોનો વસવાટ માટે કુલ 112 ફ્લેટ બનાવવામાં આવેલ છે, જેમાં જુદી જુદી કેટેગરીનો સમાવેશ છે. આ વસાહત બનતા કર્મચારી અધિકારીઓને કેવડિયા ખાતે રહેવા માટે સગવડતા ઉપલબ્ધ થયેલ છે. બસ 2 ટર્મિનસ. પ્રવાસીઓને વિવિધ સ્થળેથી લેવા અને મૂકવા માટે 10 સબ બસ સ્ટેન્ડ ધરાવતું વિશાળ ટર્મિનસ બનાવવામાં આવેલ છે. પ્રત્યેક બસ સ્ટેન્ડની સાઇઝ 20 મીટર 8 મીટર છે અને બસ 2 સ્ટેન્ડની ક્ષમતા એક જ સમયે 1500 પ્રવાસીઓ માટેની છે, જે માટે 1200 મીટર લંબાઈની સ્ટેનલેસ સ્ટીલ રેલિંગ નાખવામાં આવી છે. અહીં પ્રવાસીઓ માટે 700 જેટલા લોકર પણ ઉપલબ્ધ છે. હોમસ્ટે. હોમસ્ટે એટલે કે કોઈકના ઘરમાં ટૂંક સમય માટે ભાડેથી રોકાણ કરવા માટેની સુવિધા. શહેરમાંથી આવતા પ્રવાસીઓને આદિવાસી ગ્રામ્ય જીવનનો અનુભવ મળે અને આદિવાસી પ્રજાની રહેણીકરણી અને તેમની ખાદ્ય વાનગી સાથે ગામડાનું જીવન માણવાની તક મળે છે. આ મકાનોમાં સુંદર અને સ્વચ્છ વાતાવરણને તેમજ નજીવી કિંમતે જમવાનું પણ પ્રવાસીઓને મળી રહે છે. હોમસ્ટેમાં રોકાનાર પ્રવાસીઓ આદિવાસી સમાજના લોકોના પરિચયમાં આવે છે, તેમજ આદિવાસી સમાજની પરંપરા અને સંસ્કૃતિ વિશે જાણવા મળે છે. જે બીજી તરફ જે મકાનોના પ્રવાસીઓ રોકાય તે કુટુંબોને આજીવિકા મળી રહે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તારના 11 ગામોમાં 32 આદિવાસી મકાનોના 54 ઓરડાઓનું આધુનિકરણ કરવામાં આવેલ છે, જેમાં ટીવી, ફ્રીજ, એરકન્ડિશનર, વોટર પ્યુરિફાયર, સોફાસેટ વગેરે સુવિધાઓથી સજ્જ કરવામાં આવેલ છે. આદર્શ ગામ. 6 ગામોને અસરગ્રસ્ત કુટુંબોની જરૂરી તમામ સવલતો સાથે વસવાટ કરાવવાની આદર્શ ગામ યોજના છે.
આદર્શ ગામ અંતર્ગત ગોરા ગામ પાસે 400 કુટુંબોને પાક્કા મકાનો સાથે પ્રાથમિક નિક્ષાર આંગણવાડી દવાખાનું પશુઓ માટે એવડો કોમ્યુનિટી હોલ બાળકોને રમવા માટે ખાસ જગ્યાઓ વગેરે સવલતો મળશે. 31મી બપોરે અમદાવાદથી દિલ્હી પરત થશે. 31ના રોજ પીએમ મોદી ફરીથી અમદાવાદ આવશે. સીપ્લેનમાં અમદાવાદ ખાતે સાબરમતી નદીમાં ઉતરાણ કરીને કેવડિયા જવાની સુવિધાનું લોકાર્પણ કરશે. તારીખ 31ના રોજ સીપ્લેન સાબરમતી નદીના લેન્ડિંગ પાછી એરપોર્ટથી દિલ્હી જશે. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.